કેશોદના ધારાસભ્ય રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશિયલ મીડિયામાં રોષ. કેશોદ માંકરોળ તાલુકાના ખેડ પંથક સહિત વંથલી, માણાવદર, માધવપુર તાલુકા સહિતના અનેક ગામોમાં ચોમાસામાં નદીઓ ઓવરફ્લો થવા અને નદીઓના પારાઓ તૂટવાના કારણે હજારો વીઘા જમીન તથા ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. વર્ષોથી આ સમસ્યા ઉદ્ભવે છે, જેની દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે, છતાં દર વર્ષે પરિસ્થિતિ એની એ જ રહે છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓજત નદીનો પારો તૂટવાની ઘટના બની હતી, જેથી બે જિલ્લાના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. હજારો વીઘા જમીનના ધોવાણ સાથે ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે. હાલમાં પણ ગીડના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. થોડા દિવસો પહેલાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ થવાથી ગેડ પંથકમાં પસાર થતી નદીઓના પાણી ગેડ પંથકમાં ફરી વળ્યા હતા, જેથી ગેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. બીમાર દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું. અનેક ગામોના વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પણ કેશોદ 88 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા સંસદ રમેશભાઈ ધડુક દ્વારા ગેડ પંથકની મુલાકાત લેવામાં આવી નથી, જે બાબતે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ એક તરફ મીડિયા સમક્ષ એવું નિવેદન આપે છે કે ગેડમાં પરિસ્થિતિ સારી છે, ગેડમાં એવી કોઈ મુશ્કેલી નથી, ત્યારે બીજી તરફ કૃષિમંત્રીને લેટર પેડ દ્વારા રજૂઆત કરી જમીન ધોવાણ ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થયું તેનો સર્વે કરી જરૂર ઘટતી કાર્યવાહી કરવા જણાવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશિયલ મીડિયામાં અવનવી ઢગલાબંધ કોમેન્ટો સાથે મતદારો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગીડ પંથકથી દર વર્ષે ધારાસભ્ય, સંસદ સહિતની દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે. સરકાર સુધી રજૂઆત પહોંચે છે, છતાં સરકાર દ્વારા ગીડ પંથકના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા કામગીરી થઈ નથી. ગીડ પંથકમાં નદીઓ ઊંડી પહોળી અને નદીઓના વારંવાર તૂટતા પારાઓના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે, જેથી દર વર્ષે સરકાર અને ખેડૂતોને થતી નુકસાની વેઠવી ન પડે તેવું આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે વર્ષોથી ગેડ પંથકના પ્રાણ પ્રશ્નો કાયમી ઉકેલ આવશે કે હજુ ગેડ પંથકના લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડશે તે આવનારો સમય જ બતાવશે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. અમારે છેલ્લા 8 કે 10 દિવસથી ઓજત નદીના પાણી ફરી વળેલ છે જમીનમાં, જેમાં જમીનમાં મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવું બધું વાવેતર કરેલું હતું. એમાં અત્યારે અમારે મગફળીમાં સાવ ને સાવ નિષ્ફળ ગઈ છે. છેલ્લા 8 દિવસથી પાણી ભર્યું છે, એ આ મગફળી પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે. અને પશુપાલન મંત્રી અને અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ એવું કહે છે કે ઘેડ વિસ્તારમાં કંઈ નુકસાની નથી, તો અમારી આપના થ્રુ એવી એક જ માગણી છે કે આ જે નુકસાની થઈ છે એનો વ્યવસ્થિત સર્વે થાય, તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે. અને જે દેવાભાઈ બોલે છે એ અમારા ઘેડ વિસ્તારના ધારાસભ્ય છે અને એ તો ખરેખર વાકેફ હોવા જોઈએ ઘેરની પરિસ્થિતિને. આ જે નુકસાની થઈ છે એનો તાત્કાલિક ધોરણે સર્વે થાય અને આપના માધ્યમથી એવું કે જે કંઈ ખેડૂતો છે